ઓરિયન્ટલ હાઈસેકન્ડરી સ્કૂલ મિર્જાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં બધા જ વિદ્યાર્થીઓનું સ્વાગત છે બધા વિદ્યાર્થીઓને વિનંતી કે ઓરિયન્ટલ હાઈ સેકન્ડરી સ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને ત્યાર પછી શેર કરવાનું ન ભૂલતા આપણે વાત કરી રહ્યા છીએ પાર્ટ નંબર દસ સરકારના અંગોની સરકારના ત્રણ અંગો ધારાસભા કારોબારી અને ત્રીજો છે ન્યાયતંત્ર એમાં સૌથી પહેલા આપણે વાત કરી રહ્યા છીએ ધારાસભાની ધારાસભાની અંદર આપણે વાત કરી કેન્દ્ર કક્ષાએ ધારાસભા એટલે કે સંસદ લોકસભાની હવે આપણે બીજા મુદ્દા ઉપર વાત કરીશું રાજ્યસભા એટલે ધારાસભાનો બીજો મુદ્દો છે રાજ્યસભા રાજ્યસભા એ સંસદનું ઉપલું ગુરુ છે તે રાજ્યનું પ્રતિનિધિત્વ પ્રતિનિધિત્વ ધરાવતું ધારાગુરુ છે રાજ્યસભામાં બસો પચાસથી વધે નહીં એટલા સભ્યોની જોગવાઈ કરવામાં આવી છે જેમાં પરોક્ષ રીતે જે તે રાજ્યોની અને સંઘ વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા સપ્રમાણ પ્રતિનિધિત્વ પદ્ધતિથી ચૂંટવામાં આવે છે રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યોની સંખ્યા બસો અડત્રીસ છે બાકીના સમાજ સેવાના ક્ષેત્રોમાં વિશેષ જ્ઞાન અને વ્યવહારો અનુભવ ધરાવતા હોવા જોઈએ કોઈ એક વ્યક્તિ એક સાથે બે ગૃહ સભ્ય રહી શકતી નથી અહિયાં તમે રાજ્યસભા જોઈ શકો છો ચિત્ર ચિત્ર અને પણ ત્રીજો જે ફોટો છે એની અંદર રાષ્ટ્રપતિ દ્વારા જે નિયુક્ત કરેલા સભ્યો હોય છે એ સભ્યોના ચિત્રો છે આની અંદર દસ સભ્યો બતાવેલા છે જે તમે ઘણાને ઘણા બધાને તમે ઓળખતા હશો જે કોઈ સંગીતની અંદર આગળ પડતું છે કોઈ ગાયકની અંદર કોઈ ક્રિકેટની અંદર તમે જોઈ શકો છો એટલે આમાં કોઈએ આમાં કોઈએ સંગીત ક્ષેત્રની અંદર કોઈએ ક્રિકેટ ક્ષેત્રની અંદર પ્રશંસા મેળવી હોય એવા આ સભ્યોને અહીંયા નિયુક્ત કરેલા છે કોઈ બોલિવૂડની અંદર પણ ખ્યાતિ પામેલું હોય એવાને પણ અહીંયા લેવામાં આવેલા છે રાષ્ટ્રપતિ દ્વારા આ નિયુક્ત કરેલા સભ્યો છે આપણે વાત કરી રહ્યા છીએ પહેલા અંગની ધારાસભા ધારાસભાની અંદર બીજા મુદ્દાની વાત કરી રહ્યા છીએ રાજ્યસભા રાજ્યસભા ના ઉમેદવાર થવા માટેની લાયકાતોની આપણે વાત કરીશું તો રાજ્યસભાના સભ્ય થવા માટેની લાયકાતો રાજ્યસભાના સભ્ય થવા માટે તે વ્યક્તિ ભારતીય નાગરિક હોવી જોઈએ હમણાં જ મેં તમને વાત કરી કે જ્યારે કોઈ પણ પ્રશ્નની અંદર લાયકાત શબ્દ આવે તો તમારે સૌથી પહેલા એની લાયકાતા લખી દેવાની છે કે નાગરિક હોવી જોઈએ એટલે ત્રીસ વર્ષ કે તેથી વધારે ઉંમર ધરાવતો હોવો જોઈએ તે નાદાર માનસિક રીતે અસ્થિર મગજની કે સજા પામેલ ગુનેગાર હોવી જોઈએ નહીં સરકારી સંસ્થાઓમાં સવેતન કે નફાકારક કોઈ હોદ્દો ધરાવતી હોવી જોઈએ નહીં રાજ્યસભામાં ગુજરાતને અગિયાર બેઠકો ફાળવવામાં આવી છે રાજ્યસભા એ કાયમી ગૃહ છે તેનું વિસર્જન થતું નથી કે વિખેરી શકાતું નથી રાજ્યસભાના એક તૃતીયાંશ સભ્યો દર વર્ષે દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે એટલે કે રાજ્યસભાની અંદર બસો પચાસ સભ્યો હોય તો એ બસો પચાસ રાજ્યસભ્યો

એટલે કે જો છ વર્ષ સુધી સભ્ય તરીકે રહ્યો હોય તો ફરી એ ચૂંટાઈ શકે છે અથવા એની પસંદગી થઈ શકે છે સંસદના બંને ગૃહોના સામાન્ય રીતે વર્ષમાં ત્રણ સત્રો મળે છે જેમ કે અંદાજપત્ર સત્ર ચોમાસુ સત્ર અને શિયાળુ સત્ર છે ભારતના ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના ચેરમેન એટલે કે સભાપતિ હોય છે જ્યારે ડેપ્યુટી ચેરમેન ઉપસભાપતિની ચૂંટણી રાજ્યસભાના સભ્યો પોતાનામાંથી કરે છે રાજ્યસભાના પ્રથમ ચેરમેન ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ હતા જેનો તમે ફોટો અહીંયા જોઈ શકો છો ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ હવે આપણે આગળ વાત કરીશું લોકસભાના સ્પીકર એટલે કે લોકસભાના અધ્યક્ષની લોકસભાનું કામકાજ વ્યવસ્થિત અને ચોક્કસ નીતિ નિયમો અનુસાર ચાલે તે જોવાનું વ્યવસ્થા અને ગૃહનું ગૌરવ જાળવવાનું મુખ્ય કાર્ય લોકસભાના સ્પીકરનું છે લોકસભાના સભ્યો પોતાનામાંથી જ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને ચૂંટે છે અધ્યક્ષ લોકસભાની બેઠકો દરમિયાન ગુરુનું અધ્યક્ષ પદ સંભાળીને તેની કાર્યવાહીનું સંચાલન અને નિયમન કરે છે તેઓ ગૃહની મર્યાદાના રક્ષક છે તેમના નિર્ણયો ગૃહમાં આખરી અને અંતિમ હોય છે આજે આપણે લોકસભાના અધ્યક્ષ લોકસભાના સ્પીકર તરીકે એટલે કે લોકસભાના અધ્યક્ષ તરીકે કાર્ય કરી રહ્યા છે કોઈ પણ રાજકીય પક્ષના સભ્ય કે પક્ષનો નું ધરાવતા હોઈ શકે છે પરંતુ તેઓ અધ્યક્ષ પદે ચૂંટાયા પછી તેમણે ગૃહની તટસ્થ અને નિષ્પક્ષ રીતે ચલાવવાની લોકસભાના વિસર્જન કે ભંગ સાથે અધ્યક્ષની મુદ્દત પણ પૂરી થાય છે પરંતુ નવી લોકસભાની રચના થાય ત્યાં સુધી તેઓ હોદ્દા પર ચાલુ રહે છે ચૌદ દિવસની નોટિસથી લોકસભાના સભ્યો સાદી બહુમતીથી ઠરાવ પસાર કરીને સ્પીકરને ને હોદ્દા પરથી દૂર કરી શકે છે કાર્યવાહી અંગ્રેજી કે હિન્દીમાં થઈ શકે છે પરંતુ આ બંને ભાષા ન જાણનાર સભ્યને તેમની માતૃભાષામાં સંબોધવાની પરવાનગી અધ્યક્ષ આપી શકે છે અધ્યક્ષની પરવાનગી મેળવ્યા વિના સતત સાઈઠ સાઈઠ દિવસ સુધી સભ્ય લોકસભામાં ગેરહાજર રહે તો તેની બેઠક ખાલી થયેલી ગણાય છે સભાને મુલતવી રાખી શકે છે અહીંયા તમે લોકસભાના સ્પીકર એટલે કે લોકસભાના અધ્યક્ષનું ચિત્રણ પણ તમે જોઈ શકો છો જે અત્યારે હાલની લોકસભાના સ્પીકર છે નિર્ણાયક મતની ગૃહની કોઈ કાર્યવાહી માં કોઈ પ્રશ્ન બાબત કે સમસ્યા અંગે ખરડા પરની ચર્ચા વિમર્શના અંતે નિર્ણય વખતે તરફેણમાં

લોકસભાના અધ્યક્ષ નિર્ણાયક મત પણ બતાવ્યું છે બે મત આ બાજુ છે અને બે મત આ બાજુ છે અને વચ્ચે એક મત એટલે એ અધ્યક્ષનો છે અધ્યક્ષ જે પક્ષ તરફ મત આપે એ જે છે એ જીતેલા ગણાશે છે એટલે એમની બહુમતી થઈ જાય એક જો સરખા મત પડે અને ત્યારે આ કાસ્ટિંગ વોટની જરૂર પડતી હોય છે એ સરખા મત પડે ત્યારે આ અધ્યક્ષ જે છે એ પોતાનો મત તરફેણમાં કે વિરોધમાં આપી શકે છે જે પક્ષમાં એ એ મત મત આપે તો પક્ષની અંદર એક એક વોટ થઈ જવાથી એ તરફેણ કે વિરોધ એટલે જ્યાં મત આપ્યો હોય એ જીતી શકે છે એટલે એમનો મત જે છે એ ખૂબ જ નિર્ણાયક મત એટલે કાસ્ટિંગ વોટ તરીકે ઓળખાય છે અધ્યક્ષની ગેરહાજરીમાં ઉપાધ્યક્ષ ગૃહની બેઠકનું સંચાલન કરે છે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંનેની ગેરહાજરીમાં ગુરુના સંચાલન સંબંધે વિવિધ રાજકીય પક્ષોના પીડ અનુભવી અને સંસદીય પ્રક્રિયાના જાણકાર એવા તજજ્ઞ સભ્યોની એક સ્પીકર્સ પેનલ તૈયાર કરવામાં આવે છે તેના સભ્યો બંનેની ગેરહાજરીમાં ગુરુનું કામકાજ સંભાળે છે એટલે કે જ્યારે અધ્યક્ષની ગેરહાજરી હોય ત્યારે ઉપાધ્યક્ષ એ ગૃહની બેઠકોનું સંચાલન કરે અને જ્યારે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંનેની ગૃહની અંદર ગેરહાજરી હોય તો એક તજજ્ઞ સભ્યોને એક સ્પીકર્સ પેનલ તૈયાર કરવામાં આવે અને એ ગૃહનું કામકાજ સંભાળે છે સ્પીકર્સ પેનલ અહીંયા તમે ચિત્ર જોઈ શકો છો લોકસભાના અધ્યક્ષ સ્પીકર એટલે કે ઓમ બિરલા તો છે જ તમે એમનો પેલો અને બીજા ચિત્ર તમે જોઈ શકો છો જે સ્પીકર ની સીટ ઉપર બેઠેલા છે બીજા ચિત્રમાં તમે જોઈ શકો છો જ્યારે ઉપાધ્યક્ષ તરીકે શ્રીમતી ભારતીબેન સીઆર ની પસંદગી થયેલી હતી એટલે એ એમનો પણ તમે ચિત્ર શ્રીમતી ભારતીબેન સીઆર પણ તમે ચિત્ર અહીંયા જોઈ શકો છો એ ઉપાધ્યક્ષ છે અગર આપણે વાત કરીશું ખરડો એટલે વિધેયક ક્યારે કાયદો બની શકે કાયદા માટેની દરખાસ્તને ખરડો એટલે કે વિધેયક કહેવામાં આવે છે સંસદ વર્તમાન કાયદામાં સુધારા કરવાનો નવા કાયદા ઘડવાનો અને જૂના અને અપ્રસ્તુત કાયદાઓને રદ કરવાનો મહત્વનો કાર્ય સંસદ ધરાવે છે સામાન્ય ખરડો નાણાકીય ખરડો અને બંધારણને સુધારવાનો ખરડો નીચે મુજબની પ્રક્રિયાના અંતે કાયદાનું સ્વરૂપ લે છે જેની સામાન્ય જોગવાઈઓ નીચે મુજબ છે એટલે કે આ જોગવાઈઓ આપણે આપણે એના પછી જોઈ શકીએ કોઈ પણ ખરડાને સંસદના બે ગૃહોમાંથી કોઈ પણ એક ગૃહમાં રજૂ કરી શકાય છે ખરડો પ્રધાન અથવા ગૃહના કોઈ સભ્ય દ્વારા રજૂ થઈ શકે છે સંસદના બંને ગૃહોએ સુધારા વિના કે સુધારા સાથે સંમતિ આપેલ હોય તેવા સુધારાઓ સહિત કોઈ ખરડાને ગૃહ દ્વારા સંમતિ અપાયેલ ન હોય ત્યાં સુધી તે ખરડો સંસદના બંને ગૃહોમાં પસાર કરેલ હોવાનું ગણાશે નહીં સંસદમાં વિચારાધીન કોઈ ખરડો ગૃહની સત્ર સમાપ્તિના કારણે રદ થશે નહીં રાજ્યસભામાં વિચારધીન હોય અને લોકસભાએ પસાર ન કરેલો હોય તો તેવો ખરડો લોકસભાનું વિસર્જન થતા રદ થશે નહીં લોકસભામાં વિચારધીન હોય અથવા પસાર કરેલો હોય અને રાજ્યસભામાં તે ખરડો વિચારણા હેઠળ હોય તો લોકસભાનું વિસર્જન થતા રદ થશે જ્યારે સંસદના બંને ગૃહો વચ્ચે કોઈ પસાર કરવાની બાબતમાં મતભેદ થાય ત્યારે રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવી શકે છે જેમાં ખરડો બહુમતીથી પસાર કરી શકે છે સંયુક્ત બેઠકનું સંચાલન લોકસભાના અધ્યક્ષ એટલે કે સ્પીકર જ સંભાળતા હોય છે આગળ આપણે વાત કરીશું ખરડામાંથી કાયદો બનાવવાની વિધિ એટલે કે સામાન્ય ખડો એટલે કે બિન નાણાકીય ખડો તમામ સામાન્ય પ્રધાનો દ્વારા ગૃહમાં રજૂ કરવાની એટલે કે પ્રસ્તુત કરવાની પ્રક્રિયાને પ્રથમ વાચન કહે છે જેમાં ખરડા નું શીર્ષક હોય ઉદ્દેશો હોય કારણોનું વર્ણન હોય છે આ ખરડો પહેલા ધારાગૃહમાં રજૂ કરતા પહેલા અધ્યક્ષની અને નાણાકીય રજૂ કરવા માટે કેન્દ્રમાં રાષ્ટ્રપતિની અને રાજ્યમાં રાજ્યપાલની ભલામણ રજૂ થાય છે પ્રથમ વાચનમાં ખડાની ખરડાની સામાન્ય માહિતી પર મુખ્ય મુદ્દાઓની ચર્ચા થાય છે વિરોધ સહકારણ જણાવાય છે અને જરૂર પડે તો મતદાન પણ કરવામાં આવતું હોય છે બીજા વાંચન દરમિયાન કડાના પ્રત્યેક મુદ્દાઓની કલમવાર ચર્ચા થાય છે તેના હેતુઓ અને તેના પ્રત્યાઘાટોની છણાવટ થાય છે તેમાં જનતા જૂથો સમૂહો કે સંસ્થાઓના વિરોધ પક્ષોના અભિપ્રાય આધારે સુધારાઓ કરવામાં આવે છે અને અંતે તેના પર મતદાન થાય છે કેટલીકવાર વાર ગૃહમાં કાર્યબોજ વધુ હોવાથી ખરડા પર વિગતે ચર્ચા થઈ શકતી નથી માટે જે તે વિષયના તજજ્ઞો વિશેષ જ્ઞાન ધરાવતા સભ્યોની પ્રવર સમિતિને સોંપવામાં આવે છે જેઓ ખરડાને ચકાસે છે લોકમતનો ખ્યાલ રાખી વિગતવાર ચર્ચાના અંતે જરૂરી સુધારાની ભલામણ સૂચવતો અહેવાલ ગૃહને સોંપે છે અને ખરડાને તેજા વાંચન માટે રજૂ કરવા મોકલી આપે છે અહીંયા તમને અને અગાઉની સ્લાઇડમાં પણ કડો કડાની કાયદો બનવાની પ્રક્રિયા અહીંયા આપેલી છે પ્રથમ વાચન બીજું વાચન પ્રવર સમિતિ ત્રીજું વાચન રાજ્યસભામાં અને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવે છે અને જો રાષ્ટ્રપતિ સહી કરે તો એ ખરડો જે છે એ કાયદો બની જતો હોય છે

આજ પ્રક્રિયામાંથી પસાર થાય છે અને બીજા ગુરુના જરૂરી સુધારા સાથે બીજા ગુરુમાં ખડો પસાર થાય તો રાષ્ટ્રપતિની સહી માટે મોકલાય છે અને મંજૂરી મળેથી ખડો કાયદો બને છે ખડો પરંતુ બીજા ગુરુમાં તે મંજૂર ન થાય તો તેને પુનઃ પ્રથમ ગુરુને પરત મોકલવામાં આવે છે જો બીજા ગુરુમાં ખડો છ માસ સુધી પડતર રાખી મૂકે તો તેનો અસ્વીકાર થયો છે એમ મનાય છે જ્યારે બંને ગૃહો વચ્ચે મતભેદ વધી જાય કે ઉપલા ગૃહમાં એટલે કે રાજ્યસભામાં સત્તાધારી પક્ષની બહુમતી ન હોય ત્યારે ખરડાની મંજૂરી મળવી સરળ ન હોય ત્યારે બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવી તેમાં ખરડો સાદી બહુમતીથી પસાર કરવામાં આવે છે અહીંયા તમે જે ચિત્ર જોઈ શકો છો એ બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવીને ખરડો જે છે સાદી બહુમતીથી પસાર કરવા માટે અહીંયા સંયુક્ત બેઠક બોલાવવામાં આવી છે જે તમે ચિત્રની અંદર સ્પષ્ટ જોઈ શકો છો ખરડા પર રાષ્ટ્રપતિની મંજૂરી મેળવવાના સમયે પણ રાષ્ટ્રપતિ પાસે ત્રણ વિકલ્પો રહે છે પહેલો વિકલ્પ તે ખરડા પર સહી કરીને મંજૂરી આપે અથવા બીજો તેઓ ખરડો પોતાની પાસે રાખી મૂકે અથવા ત્રીજું તેને પુનવિચાર માટે સંસદમાં પરત મોકલી આપે રાષ્ટ્રપતિ કોઈ ખરડાને મંજૂરી આપે પછી કાયદો સરકારી ગેજેટ્સમાં પ્રકાશિત થયા બાદ તેમાં દર્શાવેલ તારીખથી તેનો અમલ શરૂ થયેલો ગણાય છે બંધારણમાં સુધારાને લગતા ખડાને ગૃહમાં રજૂ કરવામાં આવે ત્યારે તેને પ્રત્યેક ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતી તેમજ હાજર રહીને મતદાન કરનાર કરનારા બે તૃતીયાંશ સભ્યોની બહુમતી અનિવાર્ય છે કેન્દ્ર અને રાજ્યોના સંબંધોને સ્પષ્ટી બાબતોમાં ફેરફારને લગતી રાજ્યોને સ્પર્શી હોય તો ભારતીય સંઘના અડધા કરતા ઓછા નહીં એટલા ઘટક રાજ્યોની વિધાનસભાની મંજૂરી અનિવાર્ય છે સામાન્ય માફક આ સભ્ય સંખ્યાની બહુમતી તેમજ હાજરીને મતદાન કરનારા બે ત્રત્યાવ સભ્યોની બહુમતી અનિવાર્ય છે બે ત્રત્યાંશ એટલે કે હાજર રહેનારાઓમાં સડસઠ ટકા બહુમતી જરૂરી છે નાણાકીય ખરડા વિષયક વિધિ ખરડો નાણાકીય છે કે અંદાજપત્ર એટલે બજેટ નાણા મોટે ભાગે અઠ્યાવીસમી ફેબ્રુઆરીએ લોકસભામાં રજૂ કરે છે બધા જ નાણાકીય ખરડા પ્રથમ લોકસભામાં જ રજૂ કરવામાં આવે છે જે નીચે જણાવેલ તબક્કામાંથી પસાર થાય છે લોકસભામાં રજૂ તથા નાણાકીય ખરડા અંદાજપત્ર ઉપર બે ત્રણ દિવસ પ્રાથમિક ચર્ચા થાય છે અંદાજપત્રના ખર્ચની માંગણીઓ ઉપર ચર્ચા વિચારણા થાય છે તેની બધી આંકડાકીય માહિતી સંસદમાં રજૂ કરે છે જે તે વિભાગના મંત્રીઓ કૃષિ વિજ્ઞાન સંરક્ષણ વેપાર વાણિજ્ય અને માનવ સંસાધન વિભાગ વગેરે પોતાના વિભાગની માંગણીઓ લોકસભા સમક્ષ ચર્ચા વિચારણા માટે મૂકે છે અને તેના પર મતદાનથી મંજૂરી લેવી પડે છે અંદાજપત્રના આવકના પાસાઓ અને કરવેરાના પ્રસ્તાવ જુદા જુદા સ્વરૂપે મુકાય છે અને તેની મંજૂરી લેવી પડે છે અહીંયા તમે જોઈ શકો છો પ્રથમ અંદર જે અંદાજપત્ર માટે નાણાકીય ખરડા પસાર કરવા માટે અહીંયા સંસદની અંદર બધા સંસદ સભ્યો બેઠા છે જ્યારે બાજુના ચિત્ર અંદર નિર્મલા સીતારમણે એ ચર્ચા વિચારણ કરી રહ્યા છે લોકસભામાં પ્રથમ પસાર થયેલો ખરડો રાજ્યસભામાં ભલામણ અર્થે રજૂ કરાય છે રાજ્યસભાએ તે ખરડાને અંગે જરૂરી ભલામણો સહિત લોકસભાને ચૌદ દિવસમાં પરત મોકલવો પડે છે લોકસભા રાજ્યસભાની તમામ કે અંશ ભલામણોનો સ્વીકાર કે અસ્વીકાર કરી શકે છે જો ચૌદ દિવસમાં નાણાકીય ખરડો લોકસભામાં પરત ન કરવામાં આવે તો તે ખરડો રાજ્યસભામાંથી પસાર થયેલો માનવામાં આવે છે રાજ્યસભાએ સૂચવેલી ભલામણોનો લોકસભામાં સ્વીકાર કરે તો બંને ગૃહોમાં સુધારેલો ખરડો પસાર થયેલો ગણાય છે પરંતુ જો રાજ્યસભાની ભલામણોનો લોકસભા અસ્વીકાર કરે તો લોકસભામાં પુનઃ મૂળ સ્વરૂપે પસાર કરે તો તે નાણાકીય ખરડો બંને માટે પસાર કરેલો ગણાય આમ નાણાકીય બાબતોમાં રાજ્યસભાની સત્તા મર્યાદિત છે આ રીતે વિવિધ પ્રક્રિયાને અંતે ગૃહોમાં પસાર થયેલા નાણાકીય ખરડાને રાષ્ટ્રપતિની મંજૂરી માટે રજૂ કરવામાં આવે છે આ નાણાકીય ખરડા પર રાષ્ટ્રપતિએ મંજૂરીની મહોર મારવી જ પડે છે જો અંદાજપત્ર ગૃહમાં પસાર નહીં થાય તો સરકારે રાજીનામું આપી દેવું પડે આ ઉપરાંત દેશના સામાજિક આર્થિક રાજકીય સંરક્ષણ સલામતી તેમજ વિદેશી સંબંધોને લગતા વિવિધ ક્ષેત્રના પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવે છે લોકસભા કારોબારી પ્રધાનમંડળ અને અમલદારોના કામકાજ પર દેખરેખ અને નિયંત્રણ રાખે છે જાહેર નાણાંનો કાર્યક્રમ યથા યોગ્ય રીતે ઉપયોગ થાય તે જોવાનું કાર્ય લોકો દ્વારા ચૂંટાઈને આવેલા પ્રતિનિધિઓનું છે આમ લોકસભામાં જાહેર નાણાંના વપરાશ પર સીધો અને અંતિમ અંકુશ ધરાવે છે ધારાગૃહોની પૂર્વ મંજૂરી વિના નવા કરવેરા નાખી શકાતા નથી કે ચાલુ કરવેરામાં ફેરફાર કરી શકાતો નથી કારોબારીના ખર્ચા પર ધારાગનો અંકુશ હોવાથી અદાલત અને વડી અદાલતોના ન્યાયમૂર્તિઓ મુખ્ય ચૂંટણી કમિશનર ઓડિટર જનરલ કે એટર્ની જનરલ વગેરે સામે બંધારણનો ભંગ કરવાના આરોપસર મહાભિયોગ એટલે કે ઇમ્પેચમેન્ટ ચલાવીને હોદ્દા પરથી એમને દૂર કરી શકે છે